નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 7 વનસ્પતિની જાણકારી મેળવીએ, જેમાં આજે આપણે એક પ્રયોગ વિશે ચર્ચા કરીએ. પ્રયોગ છે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ સારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરવું. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ એના મૂળ દ્વારા જમીનમાં રહેલા ખનિજ સારો અને પાણી તેના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે તે દર્શાવતો એક સાદો પ્રયોગ, જેમાં આપણે કુમળો છોડ, એક કાચનો પ્યાલો અને બ્લેડ આ ત્રણ સાધનોની જરૂર પડશે અને પદાર્થોમાં પાણી અને લાલસાહી આપણે લઈશું. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે શું કરીશું તે જોઈએ. તો સૌથી પહેલાં કાચનો એક પ્યાલો લો, તેમાં ત્રીજા ભાગ સુધી પાણી ભરો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ત્રીજા ભાગ સુધી કાચના ગ્લાસમાં પાણી લેવાનું છે અને ત્યારબાદ તેમાં લાલ સાહીના થોડા ટીપા નાખો. એટલે પાણીમાં આપણે લાલ સાહીના ટીપા નાખી આ પાણીને પણ આપણે લાલ રંગનું બનાવવાનું છે. ત્યારબાદ છોડના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને તેને પાણીના ગ્લાસમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકો. એટલે કુમળો છોડ જેનું મૂળ કાપી નાખેલું હોય તેવો કુમળો છોડ કે જેને આપણે ગ્લાસમાં મૂકવાનો છે. પછી ત્યારબાદ એક દિવસ સુધી આ છોડને ગ્લાસમાં રાખી અને 24 કલાક બાદ એટલે બીજા દિવસે આપણે તેનું અવલોકન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અવલોકન જો તમે કરશો તો અવલોકન કરતા જણાશે કે છોડના પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની જોવા મળશે. એટલે 24 કલાક સુધી આ છોડને આપણે રાખીએ છીએ તો આ પ્રકાંડ દ્વારા આ લાલ રંગની સાંઈવાળું પાણી એની અંદર શોષાય અને દરેક ડાળીઓમાં પહોંચશે. તેને કારણે તેની જેના જેટલા પ્રકાંડ અને તેમાં જે પ્રકાંડ અને એની જેટલી શાખાઓ છે તે દરેકમાં આપણને લાલ રંગ જોવા મળશે. તો આ પ્રયોગ ઉપરથી આપણે એ નિર્ણય પર આવી શકીએ કે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન પ્રકાંડ દ્વારા થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે પ્રયોગમાં જોયું કે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજધારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવા માટે આપણે સિમ્પલ યાદ રાખીશું, કાચનો એક ગ્લાસ આપણે લેવાનો છે, બ્લેડ લેવાની છે અને એક કુમળો છોડ લેવાનો છે, જેમાં આપણે બારમાસી જેવા કુમળા છોડને પણ લઈ શકીએ. ત્યારબાદ આપણે એ કાચના ગ્લાસમાં અડધા કરતાં વધારે ત્રીજા ભાગ સુધીનું પાણી આપણે એમાં લઈશું. એમાં 7-8 લાલ સાંઈના ટીપાં નાખીશું. લાલ સાંઈના ટીપાં નાખ્યા બાદ આપણે એમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કુમળો છોડ જેનું મૂળ કાપેલું હોય તેવો કુમળો છોડ, જેનું મૂળ કાપી નાખવાનું, પછી એ કુમળા છોડને આપણે ત્યાં મૂકવાનું અને પાણીમાં મૂક્યા બાદ 24 કલાક પછી આપણે તેનું અવલોકન કરીએ તો તેની પ્રકાંડ અને શાખાઓ આપણને લાલ રંગની જોવા મળે છે, જેના પરથી આપણે કહી શકીએ કે પ્રકાંડ દ્વારા પાણી અને ખનિજ સારોનું વહન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે એક બીજો પ્રયોગ છે જેની આપણે માત્ર ચર્ચા કરીએ કે વનસ્પતિના પાંદડા એટલે પણ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા વધારાનું જે પાણી હોય તે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં બહાર કાઢે છે તે સાબિત કરવું છે. તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે વનસ્પતિના પાંદડામાં પાણી આવે છે ક્યાંથી, તો વનસ્પતિના પર્ણોમાં પાણી આવે છે મૂળ દ્વારા જે પાણી શોષાય છે તે, અને એમાં પર્ણોમાં જે વધારાનું પાણી હોય તે પાણી વનસ્પતિના પાંદડામાંથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા તે બહાર આવતું હોય છે. ઘણીવાર ઉનાળાનો સમય હોય અને આપણે ઝાડ નીચે બેઠા હોય તેમ છતાં આપણને ઉપરથી પાણી ટપકતું જોવા મળે છે, અથવા આપણી ઉપર જ્યારે પાણી પડે તો આપણને વિચાર આવે છે કે આકાશમાં વાદળ છે નહીં અને આ પાણી આવે છે ક્યાંથી, તો આપણે ક્યાં બેઠા છીએ, ઝાડ નીચે, અને ઝાડના પર્ણો શું કરે છે, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે, અને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા જે ટીપા સ્વરૂપે પાણી ચોંટેલું હોય છે તે નીચે પડે તો આપણને એવું લાગતું હોય છે. પણ આ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દર્શાવતો જો આપણે પ્રયોગ કરવો હોય તો આપણે શું કરાય કે આપણે એક કુંડો લેવાનું છે, એ કુંડાની અંદર એક છોડ વાવી દેવાનું છે, અથવા છોડ વાવેલું કુંડું હોય એ આપણે લેવાનું, અને છોડ વાવેલા કુંડાની અંદર આપણે એક 24 કલાક માટે શું કરીશું કે તેના પાંદડાવાળા અમુક ડાળીનો ભાગ હોય એની ઉપર આપણે એક પ્લાસ્ટિકની પોલિથીન બાંધી દઈશું અને 24 કલાક પછી નિરીક્ષણ કરીશું તો એ પ્લાસ્ટિકની પોલિથીનની અંદર પાણીના ટીપા બાજેલા આપણને જોવા મળશે. તો તેના ઉપરથી આપણે કહીએ કે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે. હજુ આપણે આના પછી બે પ્રયોગની ચર્ચા કરવાની છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ.